નમસ્કાર ધોરણ 8 ના સંસ્કૃત વિષયમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ 8 ના સંસ્કૃત વિષયનો પ્રારંભ એ વંદના ચેપ્ટર થી કરીએ અહીંયા વંદના જે પહેલું જે ચેપ્ટર આપવામાં આવ્યું છે એ ચેપ્ટર માં સૌથી પહેલા માં સરસ્વતી ની પ્રાર્થના કરવામાં આવી છે અને ત્યારબાદ સંસ્કૃત વિષયનો પ્રારંભ કરવાની વાત એમાં કરવામાં આવી છે માં સરસ્વતી ની પ્રાર્થના કરી મંગલાચરણ કરી અને ત્યારબાદ સંસ્કૃત વિષયનો પ્રારંભ થાય તો આપણે જે કંઈ પણ સંસ્કૃત ભણીએ છીએ આપણા સર્વના માટે હિતકારી નિવડે આપણે અહીંયા આજે શ્લોકો આપેલા છે એના ઉચ્ચારણ અને એના અર્થ શીખીશું સૌથી પહેલો શ્લોક છે જય 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 હે ભગવતી શૂર ભારતી તવ ચરણો પ્રણમા નાદ બ્રહ્મમય જીવાદેશ્વરી શરણમ તે ગચ્છામહ હે ભગવતી ભગવતી દેવી હે દેવી શૂર ભારતી સૂર્યની દેવી જે સૂર્યના દેવી છે એવા માં સરસ્વતી જય જય આપની જય હો આપની જય હો તવ ચરણો પ્રણમામહ અમે ચરણો એટલે તમારા મનનો ચરણ પ્રણમામહ એટલે પ્રણામ કરીએ છીએ તવ એટલે તમારા નાદ બ્રહ્મમય જય વાગીશ્વરી નાદ બ્રહ્મમય નાદ બ્રહ્મમય એટલે યુક્ત નાદ બ્રહ્મથી યુક્ત જય વાગીશ્વરી વાગીશ્વરીને માનવી દેવી તમારી જય હો શરણમ તે ગચ્છામહ તે એટલે તમારા શરણમ એટલે શરણમાં અમે ગચ્છામહ આવીએ છીએ હવે ત્યારબાદ વાત કહી ત્વમસિ શરણ્ય ત્રિભુવન ધન્ય શરણમી વંદિત ચરણ ત્વમસિ શરણ્ય ત્વમ એટલે તમારા અસિ એટલે આવેલા શરણ્ય શરણમાં તમારા શરણે જે આવેલા છે તે કેવા છે ત્રિભુવન ધન્ય એટલે પણ ભુવનમાં ધન્ય છે સુર મુનિ સુર એટલે દેવતા એનો વિદ્યાર્થી શબ્દ અસુ એટલે રાક્ષસ સુર એટલે દેવતા મુનિ વંદિત ચરણ અને મુનિ દ્વારા જેના ચરણ વંદન કરવામાં આવે છે એવા નવર સમુદ્રા નવે નવ રસ રૌદ્ર છે ભયાનક છે જે નાટ્ય રસો છે ખાવાના રસની જે નાટ્ય રસો છે જે કાવ્ય રસો છે એ નવે નવ રસમાં જો મધુર છે કવિતા મુખરા કવિતાઓમાં એ કેવા છે મુખરા મુખરા એટલે વાચા રસ સ્મિત રુચિ સ્મિત જેનું સદાય હૃદયમાં રુચિ રુચિરાભરણ અને સ્મૃતમાં જેની રુચિ છે અને રુચિરાભરણ વિવિધ કાંતિઓથી આપણને આભરણ કરે છે આપણે આપણને દીપાવે છે ત્યારબાદ એને પ્રાર્થના કરી માં સરસ્વતીને કે આસીના ભવ આસીના એટલે બેસો ભવ થાવ માનસ હંસે અમારા મનરૂપી હંસ પર તમે બિરાજમાન થાવ કુંદ તુહિન શશિ ભવલે કેવા તમે સફેદ છો કુંદ એટલે કે મોગરાનું ફૂલ કુંદ શબ્દ નો થાય મોગરાનું ફૂલ તુહિન એટલે બરફ શશિ એટલે ચંદ્રમા ધવલ એટલે સફેદ કેવા તમે સફેદ છો હર જડતા કુંડો દિંકાસ અને સફેદ નો અર્થ અહીંયા પછી નિર્મળ એટલે સ્વચ્છ છો અને એકા પવિત્ર છો હર જડતા મનમાં જડતા છે મનમાં જે જડતા છે અને હરી લો કુંડો દિંકાસ મનમાં બુદ્ધિનો વિકાસ કરો સીતા પંકજ તલવિમ જે તન એ શરીર કેવું છે તો કે સીત છે પંકજ એટલે કે પંખ એટલે કાદવ અને એમાં જ એટલે જન્મના કાદવમાં જો જન્મ એટલે કમળ કહેવાય એ કમળ વાળું એટલું કોમળ અને વિમલ એટલે એકદમ નિર્મળ જન શરીર છે એવા પછી વાત કરી લલિત કલાની જ્ઞાન વિભાવ લલિત કલાઓથી યુક્ત જ્ઞાન વિભાવ વિભાગ કાંતિ જ્ઞાનની કાંતિમય હોય એટલા જ્ઞાનની કાંતિવાળા અને લલિત કલાઓથી યુક્ત વીણા પુસ્તક ધારી અને પ્રસંગ ધારણ કર્યું છે વીણા અને પુસ્તકને ધારણ કર્યા છે મતિહી આસ્તાનો તવ પદ કમલ તમારા પદ કમળમાં અમારી મતિ મતિ એટલે બુદ્ધિ તમારા પદ કમળમાં આવી અને બિરાજમાન થાય અહીં કુંઠા વિષહારી અહીં એટલે અરે કુંઠા વિષહારી અમારા મનોવિકૃતિઓ છે તમારા મનમાં જે વિકૃતિ ભરેલી છે એને તમે હળી લેનારા છો હે ભગવતી શુદ્ધ ભારતી અમે તમારા ચરણમાં વંદન કરીએ છીએ આપ નાદ બ્રહ્મમય છો વાણીના દેવી છો તમારા શરણમાં અમે આવીએ છીએ તમારા શરણમાં જે આવેલા છે ભગવાનના ધન્ય બનેલા છે સૂર્યમુની વંદિત ચરણા સૂર્યમુનિએ જેના ચરણને વંદિત કર્યા છે નવે નવ રસમાં તમે મધુર અને કવિતામાં વાંચાડો છો સ્મિત ચંદ્રમા જેવા તમે
સફેદ છો એવા તમે નિર્મળ છો અમારી હળ અમારી જે જળતા છે એને તમે ભરી લો અમારી બુદ્ધિનો તમે વિકાસ કરો સીતા પર કે જતો વિમલ સીતા એટલે ઠંડુ પંકજ જતો વિમલ કમળ જીવ વિમળ નિર્મળ જીવ શરીર છે એવા લલિત કલામાંથી યુક્ત જ્ઞાનથી જ્ઞાનની કાંતિના વધારનાર વીણા પુસ્તકે ધારણી વીણા પુસ્તકે જીવન ધારણ કર્યા છે હે મા સરસ્વતી મતી રાસ્તાનો તો પદ કમલ અમારી મતી તમારા પદ કમળમાં બિરાજમાન થાય અહીં કુંઠા વિશે હારેલી અરે આપ તો મનોવિકૃતિઓ રૂપી વિશ્વને ભરનારા છો અમારા મનમાં જે દુઃખ મૂળો છે એને દૂર કરનારા છો મા સરસ્વતી